यत्र नारियंस्तु पूजन्ते रमन्ते तत्र देवता। दोस्तों कही शकाय के ज्या नारियों सम्मान थाय छे, पूजा थाय छे, रमन्ते तत्र देवता, त्या देवताओं वास थाय छे। दोस्तों हैप्पी वुमन्स डे दरेक मारा प्रेक्षकों चाहकों दोस्तों ने। दोस्तों कही शकाय कि आ भारत जेवा महान देश में सर्व नारियों सम्मान थाय छे, दीकरो दीकरी एक समान जेवी भावनाओ आजना समाज में घणी हवे फेरफारो आवा लाग्या छे। कोईपण क्षेत्र में जुओ दोस्तों तो हरणफाड़ भरी छे। दोस्तों एटले आपणे खूब खूब शुभकामनाओ, साथे मळी एक समाज में पण आपणे एक सारी दीकरो दीकरी एक समानी भावना केळवीशुं। ए साथे आजे आपणे जोईशुं के आजे आपणे वात करवाना छीए एएमसी रेलवे અને બીજી ગુજરાત ગૌણ સેવા પસંદગીની, હવે એમાં પણ સેનેટર ઇન્સ્પેક્ટરની ભરતી, સમજી લો કે એક જ મટીરિયલ ત્રણ ત્રણ એક્ઝામમાં કામ આવવાનું છે દોસ્તો। એટલે એટલી વાર વિડીયો જોજો અને દરેક વિડીયોમાંથી બે ત્રણ દરેક રૂપ વિશે આપણે પ્રશ્નો જોતા જઈશું તો આપણું માર્કિંગ આગળ વધતું રહેશે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પોલિયો। દોસ્તો આ પોલિયો શું છે અને આજે આપણે સૌ પ્રથમ પોલિયો વિશે સમજીશું। આપણે સ્વાઇન ફ્લૂ વિશે જાણી લીધું, આગળ પણ આપણે અલગ અલગ રોગો વિશે જાણતા રહીશું, કામગીરી શું છે એ પણ જોતા રહીશું, પણ સૌ પ્રથમ આજે આપણે જાણી અને હવે પોલિયોનો પ્રોગ્રામ પણ હવે 10 માર્ચ 2019 રવિવારના દિવસે શરૂ થવાનો છે, શરૂ પણ થઈ જશે દોસ્તો। તે પોલિયો વિશે આજે આપણે સમજીશું। પોલિયો એક કહી શકાય કે બાળકોમાં જે પંગુતાનો, જે અપંગતા કહી શકાય કે એવો એક દુશ્મન કહી શકાય, એટલે કે બાળલખવો એને જ પોલિયો કહેવાય છે। આપણે સમજીશું, કદાચ ઓપ્શનમાં કોઈ બાળલખવો જેવો શબ્દ હોય તો આપણે પોલિયો શોધવા નહીં બેસવાનું દોસ્તો, એ બાળલખવો જ એ જ આપણે પોલિયો કહી શકાય। હવે કઈ રીતે બાળકોમાં થતું હોય છે તો સમજી શકાય કે એક પ્રદૂષિત હવા પણ હોઈ શકે, પ્રદૂષિત અખાદ્ય ખોરાક પણ હોઈ શકે, દૂષિત પાણી હોઈ શકે। તો આ દરેક વસ્તુ જ્યારે એક બાળકના આંતરડામાં જાય છે, વિષાણુ ઉત્પન્ન થાય છે શરીરની અંદર, અને એ વિષાણુ માટે જ્યારે બાળક મળમૂત્ર ત્યાગ, એના દ્વારા એ વિષાણુ એક વ્યક્તિમાંથી બરાબર તો બીજા દર્દીમાં, બીજા બાળકોમાં આ ચેપ ફેલાતો હોય છે। એક દ્રશ્ય ચેપી પણ કહી શકાય કે એક બાળકમાં પોલિયોનો વિષાણુ ઉત્પન્ન થયા, એને થયું તો બીજાના મળમૂત્ર દ્વારા એના પર માખીઓ બેસશે, એ ઉડીને પાછા ખોરાક પર બેસશે, પાણીમાં જશે। તો એ દરેક વસ્તુ જ્યારે આપણે ફરી તંદુરસ્ત બાળક એને લે છે ત્યારે ફરી એના શરીરમાં આંતરડામાં થઈ અને પછી રુધિરમાં પહોંચે છે। આ રુધિરમાં પહોંચી ફરી એ માણસના મગજ સુધી, જ્ઞાનતંતુ અને ચેતાતંતુને પણ અસર આ વાયરસ દ્વારા કરતો હોય છે। બીજી એક વસ્તુ ધ્યાન રાખશું કે પોલિયો એ વાયરસથી થતો રોગ છે, વિષાણુજન્ય કહી શકાય, ઓપ્શનમાં પણ પૂછાઈ શકે। આપણે વિડીયોના લાસ્ટ તકમાં વચ્ચે વચ્ચે આવા અમુક ઓપ્શનો આપણે લેતા રહીશું કે કેવા પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અગાઉની પરીક્ષામાં, અથવા કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ 100% રહેલી છે, તો આપણે આગળ વિડીયોમાં જોતા રહીશું, એન્ડ તકમાં એનું આપણે સોલ્યુશન લાવીશું। તો દોસ્તો એ વાયરસથી થતો આ રોગ છે। હવા દ્વારા, પાણી, અખાદ્ય ખોરાક, આ દરેક વસ્તુ જ્યારે એના રુધિરમાં ભળીને પછી એના મગજમાં જ્ઞાનતંતુઓને અસર કરતું હોય છે, અને 90-95% કહી શકાય તો એ જે બાળકના પગ છે, યાને કે પગને વધારે પડતું અસર, એ કહી શકે લખવો, પેરાલિસિસ આપણે કહી શકીએ છીએ, તો એને પગ અપંગતા, કદાચ કંઈ ત્રોસો હોય, વળી જાય, આપણે જોયા હશે કે કેવા કેવા આપણે ફોટોના માધ્યમથી પણ જોઈશું દોસ્તો, તો આવી અસર એ કરતું હોય છે, કોઈ પણ શરીરના અંગને અસર કરી શકે, પણ મોટાભાગને આની લખવું યાને કે પગને અસર કરતું હોય છે। બીજી વસ્તુ આપણે જોઈએ કે પોલિયો માટે શું થાય, એના લક્ષણો કહી શકાય કે કેવા કેવા હોઈ શકે, તો નોર્મલ બેઝિક આપણે બધા રોગના જે લક્ષણો હોય છે, તાવ આવવો, શરદી આવવી, શરીરમાં કળતરા થવી, પીઠ પાછળનો દુખાવો, ગરદનમાં દુખાવો, તો માથાનો દુખાવો, તો આવા એક નોર્મલ એના સિમ્ટમ્સ હોય છે કે પોલિયો થવા પાછળના દોસ્તો, તો એ વસ્તુ આપણે આ લક્ષણો એ પોલિયોને આપણે ધ્યાનમાં રાખવાના છે। બહુ સીમિત ક્રાઇટેરિયા છે આપણી પરીક્ષા ભરતીના કે ઓનલી ઓર ફોકસ પોલિયો, એક બેઝિક નોર્મલ પ્રશ્ન પૂછાઈ શકે દોસ્તો। આ પોલિયો આપણે થયો કે પોલિયો થઈ ગયો, એને પગની અસર પણ કરી દીધી, હવે શું કરવાનું દોસ્તો, તો આપણે એને મટાડવું તો પડશે। હવે આવી પર્ટિક્યુલરલી કોઈ દવા નથી કે આને પોલિયો થઈ ગયો છે આપણે પીવડાવી દઈએ તો એને મટી જશે, પરંતુ હા, એના સામે આપણે રક્ષણાત્મક અગમચેતીના પગલા રૂપે પોલિયોની રસી લઈ શકીએ છીએ દોસ્તો, અથવા આ કાર્યક્રમ હેઠળ આપણે પોલિયો દો બુંદ જિંદગી કે
બ્રાન્ડ એમ્બેસેન્ડર અમિતાભ બચ્ચન બરાબર આપણે એડવર્ટાઇઝમાં જોતા હોય છે કે આ બ્રાન્ડ એમ્બેસેડરનો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે પોલિયોના બ્રાન્ડ એમ્બેસેડર હાલમાં કોણ છે દોસ્તો. તો એક આ પ્રશ્ન પણ આપ નોટ ડાઉન કરી લેજો દોસ્તો, સર્ચ મારજો, એક નોટ્સ બનાવ. જેમ જેમ આ વિડીયો અપલોડ થતા હોય તો અમુક જે જે પ્રશ્નો લાગે તમારા નોટ્સ કરતા રહેવાના છે, અને છેલ્લે બધી ચોપડ લઈને નથી બેસવાનું દોસ્તો, ફક્ત ને ફક્ત આપણી શોર્ટ નોટ જે આપણે એક નજર નાખીએ અને તરત આપણને યાદ આવી જાય દોસ્તો, એવી રીતે આપણે તૈયારી કરીશું. કારણ કે પુસ્તકો તો માર્કેટમાં દિવસે દિવસે કેટલા પડતા જાય છે, પણ એ બધા પુસ્તકોનો નિચોડ રાખી અને હું પણ તમારી આગળ થોડી મહેનત કરી અને એક આવું શોર્ટનોટ બનાવું છું અને એ અહીંયા પ્રેઝન્ટેશન કરું છું દોસ્તો, જેથી બહોળા પ્રમાણમાં પુસ્તકોને ન શોધવા પડે દોસ્તો. તો હું ફરી એકવાર વિનંતી કરીશ વચ્ચે કે તમે વિડીયો જોતા હોય હાલ તો એને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, બરાબર બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આપણને નવા વિડીયો આપની પાસે આવતા રહે દોસ્તો. હવે આગળ આપણે વાત કરવા જઈએ છીએ કે રક્ષણાત્મક પોલિયો આપણે પોલિયોની રસી આપણે પીવડાવવાની છે બરાબર 0-5 વર્ષના બાળકોને. બરાબર ઓપ્શન પૂછાય કે પોલિયોની રસી કોને આપવામાં આવે છે, 0-10 વર્ષ, 0-5 વર્ષ, 0-50 વર્ષ અથવા વૃદ્ધોને. આવા ઓપ્શન પૂછી શકે તો 0-5 વર્ષના બાળકોને આ પોલિયોની રસી બરાબર પોલિયો પીવડાવવામાં આવે છે. એક આવી પ્રશ્ન એક નોર્મલ વિધાનમાં પૂછાઈ શકે. પોલિયો થઈ ગયો, આપણે એની વાત કરી કે પોલિયોની રસી. હવે રક્ષણાત્મક રૂપે જે પોલિયોની રસીના શોધક એવું પૂછાય તો એ છે જોનાસ સાલ્ક. બરાબર આ જોનાસ સાલ્કે પોલિયોની રક્ષણાત્મક યાની કે પોલિયો જે આપણે રસી મૂકીએ છીએ એ રસીના શોધક પૂછાય, અને પૂછાય અગાઉની પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે દોસ્તો. બહુ જ ધ્યાન રાખજો અને વિડીયોમાં જ અત્યારે આપણે એને તૈયાર કરી લઈશું. જોનાસ સાલ્ક નામ આપણે એને યાદ રાખીશું કે જોનાસ સાલ્ક એ પોલિયોની રસીના શોધક છે દોસ્તો. બીજી વસ્તુ છે કે પલ્સ પોલિયો નિયંત્રણ કાર્યક્રમ રામનાથ કોવિંદે 2018માં પણ એને ખુલ્લો મૂક્યો હતો. દર રવિવારે કેટલાક અમુક જે વિસ્તારો છે દરેક રવિવારે પણ આ પોલિયોનું અભિયાન અલગ અલગ આવા પ્રોગ્રામો શરૂ થતા હોય છે દોસ્તો સરકાર તરફથી. બીજી વસ્તુ આપણે જોઈએ કે એને કંઈક એવી દવા નથી કે જે અટકી જાય, પરંતુ એ થતું અટકાવવા માટે રક્ષણાત્મક પગલાં આપણે વાત કરી તો એના માટે આપણે આ પોલિયોની રસી આપણે મુકાવતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે એ ન થાય તે માટે આપણે કેવા પગલાં લેવા જરૂરી છે, તો એના માટે આપણે પગલાં રૂપે એક વસ્તુ ધ્યાન રાખીશું કે આપણે જ્યારે બહારથી બાળકો આવે તો માટીમાં અલગ અલગ કોઈ બહારના વાતાવરણમાં ફરીને આવ્યા હોય તો એમના પૂરેપૂરા આપણે હાથ ધોવડાવવાના છે. બરાબર પછી યાદ રહે કે એ પોતે સંડાસ મળમૂત્ર કરીને આવે બરાબર, તો એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ત્યારે પણ આપણે સાબુથી બરાબર હાથને વોશિંગ આપણે કરાવીશું, બરાબર સાફ કરાવવાના છે, ત્યાર પછી કપડાંથી લૂછાવવાના છે. આ પોલિયો થતો અટકાવવા માટેના વિધાનોમાં પૂછાઈ શકે કે આમાંથી કયું વિધાન લાગુ પડે છે, આમાંથી કયું વિધાન લાગુ પડતું નથી. આજકાલ એક ટ્રેન્ડ બની ગયો છે કે નથીવાળા પ્રશ્નો બહુ પૂછાય છે, અને કેટલાક લોકો શરૂઆતનો વાંચી લેને પછી ટીક કરી દે તો પછી ભૂલો થતી હોય છે દોસ્તો. તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે આવી કાળજીઓ રાખવાની છે કે જમતા પહેલાં હાથ ધોવા, આપણે વાત કરી કે ટોયલેટમાં જતા પછી ત્યાં આવે ત્યાર પછી પણ આપણે વોશિંગ કરવાનું છે. આવી યાની કે બાળકના કોઈ ખોરાક દ્વારા, હવા દ્વારા કે પાણી બરાબર આ દરેક વસ્તુ સારો ઉપયોગ કરે અને એના દ્વારા ન ફેલાય એવી સાવચેતી રાખવાની છે. ખુલ્લામાં મળમૂત્ર ન કરવું જોઈએ દોસ્તો, આ પણ એક બાબત છે બરાબર, એ બી ધ્યાન રાખવું જોઈએ. લખવું કહી શકાય, એક પેરાલિસિસ શબ્દ વપરાય બરાબર, તો પેરાલિસિસ શરીરના કયા અંગને અસર કરે છે તો યાદ રાખજો જ્ઞાનતંતુને અસર કરે છે. આપણે શોર્ટ ટોપિક ઉપર જ અમુક બાબતો લેતા જતા હોય છે. બીજી વસ્તુ પૂછાય કે પોલિયો શાનાથી થતો રોગ છે. બરાબર પોલિયો આપણે સ્વાઇન ફ્લૂની વાત કરી હતી, હવે આપણે જે પોલિયોની બરાબર બેક્ટેરિયા, પ્રજીવ, કોલેરા આ ઓપ્શનને મૂક્યા હોય તો ફક્ત ને ફક્ત આપણું ફોકસ હોવું જોઈએ કે પોલિયો એ વિષાણુ યાની કે વાયરસથી થતો રોગ છે. ડેફિનેટ આવા પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર, કારણ કે બીજું તો એ શું પૂછી શકે આપણને, કોઈ પણ રોગ હોય તો એનો ક્રાઇટેરિયા હોય કે આ રોગમાં આટલા આટલી વસ્તુ આવશે. તો એક આ પ્રશ્ન ધ્યાન રાખજો, પોલિયોની રસીના અને રક્ષણાત્મક રસી આ શોધાય બરાબર કે ન થાય એના રૂપે આપણે જોનાસ સાલ્કને યાદ કરીશું બરાબર. જોન અબ્રાહમ પરથી જોનાસ સાલ્કને યાદ કરી લેવાનું બરાબર, એવું કંઈક ને કોઈક વસ્તુ સાથે જોડી દેશો ને તો કદી ક્યારે નહીં ભૂલાય. આપણે યાદ રાખીશું જોનાસ સાલ્ક, જોન અબ્રાહમ, જોન અબ્રાહમ પછી જોનાસ સાલ્ક, જોજો પરથી ધ્યાન રાખીશું. બીજું કે પોલિયોની રસી ક્યારે મૂકવામાં આવે છે બાળકોને, પોલિયોની રસી ક્યારે મૂકવામાં આવે છે. તો બાળક જન્મ સમયે 0 ડોઝ પોલિયોની રસી પીવડાવતા હોય છે, 2 ટીપા બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે 3 ડોઝ કમ્પલસરી એમને પીવડાવવાના હોય છે. એ આપણે યાદ રાખશું કે 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને આ 3-3 વસ્તુ પૂછાય છે ઓપ્શનમાં.
અગાઉની પરીક્ષામાં 2017માં પણ પૂછાઈ ચૂક્યું છે કે 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને. અને આ જ વસ્તુને તમે વીકમાં, અઠવાડિયામાં કે કેટલા અઠવાડિયે પીવડાવવામાં આવે છે તો એ અઠવાડિયાનું પણ પૂછાઈ શકે છે. 1.5 મહિને બરાબર, તો એક મહિનામાં 4 અઠવાડિયા અને બીજા 2 બરાબર, એ 4 પછી 5 ને 6 તો 6 અઠવાડિયે. પછી એ રીતે આપણે ગણી લેવાનું કે કેટલા કેટલા અઠવાડિયા થાય છે. તો આ બંને રીતે પ્રશ્નને પૂછી શકે છે દોસ્તો. બીજી વસ્તુ છે, એક સુવિચાર છે પોલિયોનો અને એ પણ પૂછાઈ ચૂક્યો છે. આપણે અત્યારે અમે એવી ચર્ચા કરીએ છીએ અત્યારે કે કેવા પ્રશ્નો પૂછાયા છે ને પૂછાવાની શક્યતાઓ છે. હું તમને અત્યારે વાત કરી રહ્યો છું એક સુવિચાર પોલિયોનો. ડેફિનેટ યાદ રાખજો કે પોલિયો એ જીવંત રસી નથી. નથી શબ્દને ઉચ્ચારું છું, પોલિયો એ જીવંત રસી નથી. પોલિયો કોલ્ડ સેન્સિટિવ છે. પોલિયો એ જીવંત રસી નથી, પોલિયો કોલ્ડ સેન્સિટિવ છે. પૂછી શકે કે પોલિયો આમાંથી કઈ રસી એ જીવંત રસી નથી બરાબર, તો એ ઓપ્શન આપ્યા હોય તો આપણો જીવંત રસી નથી તો યાદ રાખવાનું કે પોલિયો. અથવા એવું પણ પૂછે કે આમાંથી કઈ રસી એ કોલ્ડ સેન્સિટિવ છે તો પણ પોલિયો. આ બંને જ વાક્યો ફિક્સ આપણે ભરી લેવાના છે. વધારે આના વિશે ડીપમાં જવાની કંઈ જરૂર નથી બરાબર. કેમ, આપણું મેરિટ કેટલું અટકે છે? બહુ ને બહુ 45, 50, 60 વાંચવાનું દોસ્તો. જેટલું વાંચવાનું મળે એટલું વાંચી લેવાનું, પરંતુ આપણું કેટલું ફોકસ હોવું જોઈએ આઈએમપી પોઈન્ટ ઉપર. બીજી વસ્તુ આપણે યાદ કરીએ કે ધીમે ધીમે આપણે સમજો કે આગળ વધતા જઈશું બરાબર, ત્યારે આપણને ખબર પડે કે પોલિયો ગુજરાત અને ભારતમાંથી મુક્ત જાહેર કર્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. ક્યારે દોસ્તો? તો સૌ પ્રથમ લાસ્ટ કેસ છે એ 2011માં ગુજરાતે વેસ્ટ બંગાળમાં જોવા મળ્યો હતો. અને ત્યાર પછી 2014ની અંદર દોસ્તો, 2014ની અંદર WHO ભારત અને ગુજરાત, યાની કે ભારતને, સંપૂર્ણ ભારત દેશને પોલિયો મુક્ત જાહેર કરી દીધો છે. એટલે ખાસ આ વાત યાદ રાખવાની છે. એક આ પ્રશ્ન. બીજો હું તમને એક વાત કરી દઉં, પોલિયો માટે વપરાય છે એક, તમને યાદ કરાવી દઉં શું હશે કે કંઈક ખૂટતું હોય એવું તમને લાગતું હોય. દોસ્તો કેટલાક રોગોમાંથી એના શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ આવા પૂછાતા હોય છે દોસ્તો. યાની કે VVM, વેક્સિન વાયલ મોનિટર બરાબર, વેક્સિન વાયલ મોનિટર, જે વેક્સિન આવે છે પોલિયો આપવાનું બરાબર, એ વેક્સિનની અંદર બરાબર એક ગોળ ચિહ્ન હોય આમ અને એની અંદર એક ચોરસ હોય, એ પોલિયો પીવડાવવા લાયક છે કે નથી તેના દ્વારા આપણને જાણ મળે છે બરાબર. એવું પૂછે કે આમાંથી વેક્સિન વાયલ મોનિટર આમાંથી એનું ફૂલ ફોર્મ કયું છે, નીચેનામાંથી ઇંગ્લિશમાં લખેલું હોય, ગુજરાતીમાં લખેલું હોય, તો આપણને આવડવું જોઈએ વેક્સિન વાયલ મોનિટર. એના પરથી શું જાણી શકાય કે પીવડાવવા લાયક છે નહીં, કારણ કે આમાંથી કલર પ્લસ માઇનસ બહારની અંદરનો થતો રહેશે દોસ્તો. એક એ વસ્તુ ખાસ આપણે જોવાની છે દોસ્તો. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે જ્યારે આપણે પોલિયોની ચર્ચા કરતા હોય, કોઈપણ રોગની ચર્ચા કરતા હોય, ત્યારે ટુ ધ પોઈન્ટ્સ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે દોસ્તો જ્યારે પણ બુક્સનું રીડિંગ કરો ત્યારે 3-4 બુક સાથે રાખીને બેસશો, કારણ કે એમાંથી દરેક બુકમાંથી થોડું થોડું આપણને મળી જાય. અને મેં જેમ પહેલાં વિડીયોમાં કહ્યું હતું, સોરી દોસ્તો, એક વિડીયો મારાથી બાય ડિફોલ્ટ જે મેરેને લાગતો સૌ પ્રથમ આપણે કર્યો હતો પણ એ ડિલીટ થઈ ગયો છે. પણ ટ્રાય કરું છું કે પાછો આવે, ન આવે તો આપણો ખૂબ પ્રેમ હતો. બહુ જ કહી શકાય કે અને 400 લોકોનો વ્યૂઝ હતો અને આ ફક્ત ને ફક્ત એક દિવસની અંદર, પણ બાય મિસ્ટેક ડિલીટ થયો છે. ફરી બનાવવાનું હું ટ્રાય કરીશ સમય કાઢીને દોસ્તો. હવે આગળ ચર્ચા કરીએ કે પોલિયો માટે અત્યારે નવી જે ગાઈડલાઇન છે એના માટે OPV અને IPV આ બે શબ્દો, આના પણ ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. અત્યારે છે જે આપણે બે ટીપાને પીવડાવીએ છીએ એને કહી શકાય OPV, ઓરલ પોલિયો વેક્સિન બરાબર, ઓરલ પોલિયો વેક્સિન એક આ છે કે જે આપણે પીવડાવીએ છીએ. અને બીજું છે ઇનએક્ટિવ પોલિયો વેક્સિન, IPV, ઇનએક્ટિવ પોલિયો વેક્સિન. આ ઇન્જેક્શન દ્વારા હલાતો હોય છે દોસ્તો બરાબર, ઇનએક્ટિવ. અને આપણે પેલો જે OPV, ઓરલ, યાની કે મો દ્વારા આપણે અને મોટામાં બે ટીપ આપણે નાખી દઈએ છીએ, OPV કહી શકાય. તો આ ફૂલ ફોર્મ બંને સમજો કે જે વિકસિત દેશો છે અને ઇન્ડિયામાં પણ શરૂ છે કે કદાચ એના દ્વારા આ ચાલતું હોય. તો આ બંને વસ્તુ OPV અને IPV આ બંને શબ્દો આપણે ધ્યાને રાખવા જરૂરી છે દોસ્તો. તમને કોઈ પણ પ્રશ્ન હોય બરાબર, કોઈ ક્વેરી હોય તો નીચે કમેન્ટ કરજો, આપણે કમેન્ટ દ્વારા ચર્ચા કરતા રહીશું. તમારા પણ જોડે કંઈ બેટર હોય તો મને આપ ગ્રુપમાં
MPHW ઓનલાઈન, MPH ઓનલાઈન 2 અને SI, MPHW અને FHW ન્યૂઝ આ ત્રણ ગ્રુપ એક્ટિવ છે. આપ કોઈપણ ગ્રુપમાં એમાં જોડાઈ શકો છો દોસ્તો. એની આપણે તમે SMS કરશો તો આપણી ચર્ચા દ્વારા આપણે એનું સોલ્યુશન લાવતા રહીશું, જેથી આપણને માર્ક્સ મેળવવામાં સરળતા રહે. ફરીવાર હું એ જ આપણને યાદ કરાવી દઉં, હેપી વુમન્સ ડે. સમાજમાં નારીઓને ઊંચું સ્થાન મળે, હરેક ક્ષેત્રે એ હરણફાળ ભરે છે. ટોચના સ્થાનો પર સુષ્મા સ્વરાજ, સોનિયા ગાંધીને કહી શકાય, કિરણ બેદીને આપણે યાદ કરી લઈએ. ટૂંકમાં એક કહી શકાય કે એક લેવલ સુધી પહોંચી શકે. આજે દીકરો દીકરી એવું નથી કે તું ઊંચો ને હું નીચો, એવી કોઈ ભેદભાવના આપણે રાખવી ન જોઈએ.